જાફરાબાદ તાલુકાના મિતીયાળામાં બસ સ્ટેન્ડ પાસે વર્ષો જૂનું રૂખડાનું વૃક્ષ આવેલું છે. આ વૃક્ષ 35 ફૂટનું થડ ધરાવે છે, જે કે રૂખડાના વૃક્ષો જાણે લુપ્ત થતા છે ભાગ્યે જોવા મળે છે. વૃક્ષની જાળવણી અને રક્ષણ કરવું જરૂરી બન્યું છે. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. મિતીયાળામાં કુદરતની અનેક થપાટ લાગવા છતાં વર્ષોથી રૂખડાનું વૃક્ષ ઊભું છે. આ વૃક્ષનું થડ 35 ફૂટનું છે અને ઊંચું પણ 50 ફૂટ જેટલું થાય છે. અનેક રોગો માટે પણ આ વૃક્ષ ઉપયોગી હોવાનું કહેવાય છે. 15-1 વર્ષ પહેલા અહીંના અલ્ટ્રાટેક કંપનીમાં ફરજ બજાવતા મેનેજર સ્વર્ગસ્થ સિદ્દીકીના ધ્યાને આ વૃક્ષ આવ્યું હતું. અહીંના પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ લહેરીએ પણ અનેક વખત સરકાર સમક્ષ આ રૂખડાના વૃક્ષનું જતન કરવા રજૂઆત કરી હતી. વિપુલભાઈ લહેરીના જણાવ્યા મુજબ એક વૃક્ષ ભાવનગરમાં છે અને બીજું મિતીયાળામાં છે. અન્ય રૂખડાના વૃક્ષો હવે જોવા મળતા નથી, ત્યારે આ વૃક્ષને કોઈ કાપીને નાખે તે માટે વન વિભાગે પણ આ વૃક્ષની સાર સંભાળ લેવી જોઈએ. રૂખડા દાદા કહે છે ને કે રૂખડા દાદા તરીકે ઓળખાય છે. 500 વર્ષ પહેલાનું છે એમ કહે છે. 500 વર્ષ પહેલાનું છે આ ઝાડ. અમારું ગામ મિતીયાળા. આ ઝાડને આ જ્યારે ગામનું બાંધ્યું, ગામ જ્યારે બંધાણું, ત્યારથી આ ઝાડ છે બરાબર. આ તમે મારી સામે જોઈ શકો. આ ઝાડ 500 વર્ષ, જે અમારા બાપદાદાની પેઢીથી એમ કહે છે કે આ ઝાડ 500 વર્ષનું હોઈ શકે. જ્યારે અમારા વડવા હતા એ પણ અહીંયા જોયેલું કે આ ઝાડ અહીંથી, ત્યારે આ સ્થાનિક ઝાડની તમે જોઈ શકો કે આ કૌડું મોટું ઝાડ અને ઓરસ ઓરસની થડનું સાઇઝ તમે જુઓ. મારું માનવું છે કે એ ઓરસ ઓરસ 20 ફીટ થાય, કૌડું તો ઝાડું થડ છે. તો આ 500 વર્ષની આયુષનું આ ઝાડ હજી અડીખમાએ ઊભું છે. આપ બધાની સમક્ષ નજરની સામે આપ બધા જોઈ શકો. અને બધા લોકો અહીંયા આવે છે, બાળકોનું કોઈ કંઈક ઓલું હોય કે ભાઈ કોક થયો ઉધરસ હોય તો એના માટે એક માનતા તરીકે પણ આ ઝાડનું એટલું મહત્ત્વ છે કે આ ઝાડથી બાળકોને એની છાલની ખાલી એક થોડીક ઓલું પીવડાવે તો એનું ઉધરસ ને એવું હોય તો મટી શકે છે, એવું આ ઝાડનો મહિમા છે. આ 500 વર્ષથી જૂનું કદાચ હોઈ શકે, પણ ત્યાં સુધીનું મારા વડવા કહેતા એવા છે કે આ ઝાડ 500 વર્ષ તો પાક્કા એમ જે અમારા વડવા કહે છે. આ જ્યારે ગામનું બંધારણ થયું ત્યારનું આ ઝાડ છે.